ભાવનગરથી સમાચાર. જીએસટી કૌભાંડનો વધુ એક આરોપી ઝડપાયો છે. અશરફ પૂઠાવાલા, જેની મુંબઈના માનસી બારમાંથી ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મળી છે તે મુજબ મહારાષ્ટ્ર પોલીસે અશરફ પૂઠાવાલાની ધરપકડ કરી લીધી છે. મુંબઈના માનસી બારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. 5 વર્ષથી વોન્ટેડ હતો આરોપી અશરફ પૂઠાવાલા. ગુજરાત સહિત દેશભરમાં ગેરરીતિ આચરવાનો તેની પર આરોપ છે. બોગસ ફાઇલ બિલિંગ, ખોટા વેરા શાખાથી કૌભાંડ આચરવાનો પણ આરોપ છે. અશરફ પૂઠાવાલાની પૂછપરછમાં અન્ય આરોપીઓના પણ નામ ખુલી શકે છે, જેની મુંબઈના માનસી બારમાંથી ધરપકડ કરવામાં આવી છે. અશરફ પૂઠાવાલા છેલ્લા 5 વર્ષથી વોન્ટેડ હતો. અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. પાર્થ, કેવી રીતે અશરફ પૂઠાવાલાની ધરપકડથી આખું ઓપરેશન કેવી રીતે ચાલ્યું અને શું વિગતો? એ જણાવું, સમગ્ર દેશમાં જ્યારે પણ જીએસટી નું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવે છે ત્યારે તેના મૂળ તાર છે તે ભાવનગર સુધી પહોંચતા હોય છે. આ જ પ્રમાણે ભાવનગરથી કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ તંત્રની રહેમ રાહે આચરનાર વોન્ટેડ આરોપી અશરફ પૂઠાવાલાની મુંબઈના માનસી બારમાંથી ધરપકડ કરવામાં આવી છે. જોકે આ જે આરોપી છે તે 5 વર્ષથી વોન્ટેડ હતો. અશરફ મૂળ ભાવનગરથી 2018માં મોટા પાયે વ્યવસાય કરીને આ જીએસટી નું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું. તેમનો આ જે કૌભાંડ છે તેમાં જે ખોટી વેરા શાખા હોય, બોગસ બિલિંગ હોય, બોગસ ફાઇલો બનાવીને આ જે સમગ્ર નેટવર્ક છે તે ચલાવવામાં આવતું હતું. જોકે ભાવનગર જીએસટી વિભાગની એ ખાસિયત રહી છે કે જ્યારે પણ કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે સામે આવતું હોય છે કે જેમાં 500 કરોડ હોય, 1000 કરોડ હોય, ત્યારબાદ જ આજે જીએસટી વિભાગ છે તે એક્શનમાં આવતું હોય છે. પરંતુ આજે અશરફ પૂઠાવાલાની જે વાત કરવામાં આવે તો અશરફ પૂઠાવાલા 5 વર્ષથી વોન્ટેડ હતો, પરંતુ ભાવનગર જીએસટી વિભાગનું તંત્ર અશરફ સુધી પહોંચી શક્યું નથી અને આજે અશરફ છે તેમની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. અને હાલ પૂછપરછ દરમિયાન અન્ય મોટા માથાઓના નામ પણ સામે આવી છે. સમગ્ર દેશની અંદર જ્યારે પણ જીએસટી કૌભાંડ સામે આવે છે ત્યારે તેના મૂળ તાર છે તે ભાવનગર સુધી પહોંચતા હોય છે. પાર્થ, આભાર જાણકારી આપવા માટે. તો મહારાષ્ટ્ર પોલીસે વોન્ટેડ આરોપી અશરફની ધરપકડ કરી છે અને હવે તેની પૂછપરછમાં અન્ય આરોપીઓના પણ નામ ખુલી શકે છે.